હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાને ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માટે. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, ખુશી, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ માસી, જય શ્રી કૃષ્ણ માતા, મમ્મી, જય શ્રી કૃષ્ણ બેટા. સવાર સવાર પેલા એક સુવિચાર કહી દે. સુવિચાર ને આજે મસ્ત છે. જો શબ્દો ને પણ સ્વાદ હોય છે, એટલે બોલતા પેલા છે ને આપણે પોતે ચાખી લેવા. જો આપણને નો ભાવતા હોય તો બીજાને ક્યારેય ન પીરસવા. અરે વાહ, સાચી વાત, બરોબર ને? બરોબર. આપણે નો ઓલો લાગે ખરાબ તો બીજાને કેમ કેવું જોઈએ? હા, આપણે પોતે પેલા ચાખી લેવાના, પછી જ બીજાને બોલવાના. અરે વાહ, સુંદર. અને જો આજ રાતે તો હે ને બધા એટલા મોડા મોડા લગીને વાતું કરી વાતું કરી નથી, તો આઈ ખબર એ હું જ ઈજ કહું કમ હસી. શું આજનો પ્રોગ્રામ છે તમારો? આજનો પ્રોગ્રામ, જો બધું ઘરનું કામ પતાવી દીધું છે આપડે, અને બધા જો રેડી થઈને બેસી ગયા, હવે આપડે જઈએ સાડીઓ જોવા. વાસી ને સાડીઓ લેવી છે એટલે. અરે વાહ, તો અત્યારે પેલા જો અહીંયા આપણે બીજી સાડી જોઈ આવી, પછી એવી સાડી જોડા આપણે અહીંયા જઈશું. એવી સાડી હું સારી હવાર હવાર માં બધી થાય આઈ તો. હું તો ત્રણ હળદ ને તો મને નીંદર આવી. તારે જરાક રિયર ને નીંદર નો મને પા કલાક બે કલાક તો મને એમ નામ પડ્યું લઉં તો જ મને નીંદર આવે. એવું નહીં કે તરત પી જાવ તો સારું નહીં. અરે વાહ, લિયાવ લિયાવ હાડી. તો પેલા આપણે અહીંયા જઈ આવી અને પછી અહીંયાથી ગમશે તો અહીંથી લઈ આવશું, અને પછી વરી રસોઈ બનાવીને જમીન, પછી વરી ફ્રી થઈને એ બાજુ જઈશું જોવા. ઓકે, તો તારી સાડી લેવી તો તું લઈ આવજે. મને ગમે તો હું લઈ લઉં, તમને ખબર જ છે. ન ગમે તો હું નો જ લઉં ઈ દુકાને. પછી ગમે તો લઈ લેજે. હા, મમ્મી ની એક જ ગમે તો મમ્મી લઈ લેજે. હા, ગમે એટલે ઉપડે. એક મહિના પછી જે તારા ઉપર દેવું હોય ને બધી મને આપી દે. ના, આ વખતે તો બધી ગેમ હે ને આપડે ચીટિંગ કરીને તમારા ઉપર દેણું કરવાનું હોય. 10,000 નું દેણું કરીને હાડી લઈ આવી. તમે મળી જાવ મને દર વખતે. ખબર, ગઈ વખતે તમે ચીટિંગ કરી, અમે તે ચીટિંગ કરી હતી, કીધું ને ખુશી. ચીટિંગ કરશો તો નહીં જીતો. કઈ વાંધો નહીં, તો જોયું જશે, સમય બતાવશે. તમે નહીં કયો, ઓકે? કઈ વાંધો નહીં, 10,000 રેડી જ રાખજો આવતા મહિના. તમે રેડી રાખજો ખર્ચો કરવા. કઈ વાંધો, હું તો રેડી હતો, તું રેડી નહીં. જો સાડી ની દુકાને આવી ગયા છે માસી. કન્ફ્યુઝ થઈ જઈશો ને? હા, વો સાડી દેખીને આવે એમ થાય કી લઈને કી લઈને. આયા જો આટલી બધી સાડી એને માં કન્ફ્યુઝ થઈ જાયશે. ઘરે જઈને એમ થાય કે હા લઈ લીધી હોત તો સારું હતું. એવું જ થાય. જો આ બાજુ સાડી જોવાય હે માસાન માસી. જો માસા આવ્યા હે ચોઈસ કરવા. માસીને પણ ગમતી નથી, શું કરવું આમાં. એવું જ થાય, અમારે એવું જ છે. આ ચોઈસ કરાવે. આ બાજુ મમ્મી કાય ઉપરથી ઢગલો ફીંદવા બેહી ગયા. હજી ગમે એ લઈ લેવાની કા. મમ્મી તો વચ્ચે બેહી ગયા એ કઈ સા બધે જે કરે હું આયા મંડું ફીંદવા. કેવા કલર એ ઈ પ્રમાણે આગળ વધવાનું. ગમે એટલી લઈ લે. હા, ગમશે તો લઈ લઈશ બેટા. અરે વાહ, મમ્મી નો ગમે, મને ગમે તો જ લે. મમ્મી આ મન આમાં આવાનું, આમાં આવાનું એમ જ ગયા. તું ગમાવા માંડાલ. ફાઇનલી આ દુકાન પરથી તો શોપિંગ થઈ ગયું છે. હવે જાહી બીજી દુકાન ઉપર. હવે અહીંયાથી સાડી લઈ લઈ, કેટલી સાડી લઈ આવે નક્કી નહીં. આજના દિવસમાં કેટલી ખરીદે. હજી પાછા બપોરે જમી લઈશું, પાછા પછી બીજી શોપ ઉપર જઈશું. ને મમ્મીએ તો મને શાક ની થેલી પકડાવી દીધી. એટલે શાક ની થેલી પકડ, પછી શાક લઈને જવાનું એ. જો આપણે છે ને ઘરે આવી ગયા સાડી લઈને, કેટલા કે પોણા 12 થઈ ગયા. ફટાફટ રસોઈ બનાવવાની છે. જો આ લીધી માસીએ સાડી. આ માસી ને ક્યાંક ગોમ તેમ જવાનું હોય ને ત્યારે હાલે લોકેટ માં એવા કા માસી. હા, અત્યારે હાલે. અને આ એક મેં બા માટે લીધી. મમ્મી ની હાળી લેતા આવી રહી. ભાઈઓ ના જ પાડે એમ મેં કીધું. તમને ગમે હે આ બે માંથી એક જ? આમાં આ બે કલર સેમ જ છે કા મમ્મી? કલર જ અલગ, કલર જ અલગ છે. આમાં બે એક જ હાથી બે બે નું એ લીધી. એ તો નાના જ કરશે કે છે કે આ નથી ગમતી, ઓલી ગમે ને આમાં બ્લાઉઝ ઓલું એને. માયદા કે આમાં બ્લાઉઝ ટૂંકું. મેં જરાય ટૂંકું ને મમ્મી.
નથી લેવી ને એટલે એમ કે ટૂંકું લે. મેં તમારે પહેરવા કામ હે ને મેં કીધું ટૂંકું લે કે મારે સીવડા હું સીવડા આવીશ મેં કીધું. તો બધા કોમેન્ટ કરજો કેવી છે સાડી. અને આ બે સાડી રહી ને અમે રાખીએ જોવા આપણા માસી રહ્યા ને એમની દીકરી માટે. જો એમને ગમી જાય તો રાખવાની, તો રાખવાની નકર દુકાન પાછી. તો આપણે ફાઇનલ છે ને હવે રોટલી એક જ બાકી છે, અડધી થઈ ગઈ છે, અડધી જ બાકી છે. આપણે મમ્મી શું કરે, ધાણા નાખે, ખુશી ને હાડી લેવી છે આજે, લેવરાઈ ને રહી ને પછી મારી કઈ છે રાઈતે છે ને હાડી નો લઈ દીધી તમે. ના 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 કોઈ દી એમ નથી કીધું. ના ના તું કે તું તો મેં કોઈ દી એમ નથી કીધું તને. કહું ઓલું કે શું તું અત્યારે કેતી હતી કે હાડી નો લેવા દીધી એમ. એમને મને બહુ સરસ વાત કરી છે, મને બહુ જ ગમ્યું, તમારા લોકો શેર કરવા માંગુ છું. ઈ કે ખુશી બેન તમે હે ને બહુ જ સરસ કામ કરો હોય ઈ કે. અને મને તમારી ઈ વસ્તુ ગમી કે કોકને રડાવવું નહીં કે કોકને હર્ટ કરવાની, તો બહુ ઓલું કામ છે. પણ ઈ કે કોઈને હસાવન સ્માઈલ કરાવીને બહુ અઘરું કામ છે હોય ઈ કે. અરે વાહ, સાચી વાત એમની કે તમે તમે માણસ છો ઈ કે. તમે ઘણીવાર દુખી હોય, તમારે તમને સેડનેસ અનુભવાય, તોય છતાંય તમે અમને હસાવો હો ને ઈ કે. ઈ બહુ ગમ્યું, ઈ વાત મને બહુ એટલે બહુ જ ગમ્યું. વધારે ફોર્મ માં હોય ને, કામ પતાવી ને હવે જઈ પાછા આપણે શોપિંગ કરવા. જો આપણે પાછા છે ને સાડી લેવા આવ્યા છીએ. જો સાડી જોઈ ચાલુ કર્યું બાએ સાડી ગોઠવાની. આપડે તો આવી જ છીએ, તારે જેવી જોતી હતી બ્લેક એવી કઈ ખાડી હોય તો પૂછી જોઈએ. એક શોપ પરથી આવ્યા, બીજી શોપે આવ્યા છીએ, હવે ખરીદી ચાલુ છે બીજી મદની. અને એક ખાડી ગમી ગઈ છે. ઓય કઈ ખાડી ગઈ મી ઘરે જઈને બતાવીશ. અરે વાહ, જો સાડી ની શોપિંગ આપણે કમ્પ્લીટ કરી નાખી છે, ફાઇનલી માસી ને ગમી ગઈ. મને એમ હતું માસી ને ગમશે કે નહીં ગમે. માસી ઘરે જઈને બધાય ની સાડી તમને લોકો ને બતાવીશ. અને આપણે જો પાછી કુર્તી જોવા આવી ગયા છીએ. આજે શોપિંગ ને શોપિંગ જ છે બસ. એઝ યુઝ્યુઅલ ઓલા માસી ની દુકાને આવી ગયા છીએ. હા તો હાલો ખરીદી કરીને તો ઘરે પહોંચી ગયા. યાર ના ખરીદી કરતા હતા. આ બાજુ ચા ની જમાવટ હાલે. જવાનો ચા છે, કાઈ વાંધો, જવાનો ચા પી લ્યો. તૈયારી હાલે હે. હા તો મેં કીધું હાલો બતાઈ જાય પાઉભાજી ખાવા. મેં તો માસાની કે અમારે એમ કઈ ખાવાની ઈચ્છા નથી, બપોર એમ બહુ ધરાઈ ગયા કે ખાઈ નહીં કે. તો મેં કીધું અત્યારે 6 વાગ્યાની બસ છે એમની. તો મેં તું કઈ નાસ્તો લઈ આવો. તો છેલ્લે પછી એને સમોસામાં માઈ ને તમને સમોસા લઈ આવી હોય. જો અને હવે હું ખરીદી કરી ને તમને હું બતાવું. જો આ તો પેલા છે ને માસી એ બે કુર્તી લીધી. આપણે કુર્તી લેવરાવી. જો બધાય કઈ જો કેવી છે. માસી ને જરાક ઉત્સાહ વધે. બે એક આ લીધી, આ બે કુર્તી આવી ગઈ. ઓકે અને આમાં કોની સાડી છે હવે? આપણે બ્લાઉઝ ને મસ્ત સીવડાવીને પહેરશું. અરે વાહ, બરોબર. અને સાડી આખી આ રીતની છે, પ્લેન આખી પ્લેન છે. જો કેવી છે કોમેન્ટ કરજો. ઈ તો પછી હું પહેરીશ ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. અને માસી એ પાછી સાડી લીધી, એ
તમને હું બતાવું જો બતાવી દીધી હજી ઉપર છેલી રહી ગઈ હજી સાડી બતાવી દે આ એક આ માસી એ લીધી છેલે છેલે ગયા તા તો છેલે ગમી ગઈ અમને બધાયને બીજી વાર ક્યારે આવશો પાછો એવો ટાઈમ હશે તો આવશો ને તમારે આવવાનું છે અમે આવશું ચોક્કસ આવશું જામનગર લેવું છે દ્વારકા લેવું છે સોમનાથ લેવું એટલો બધો ટાઈમ લઈને નીકળવું તમે આવજો અમે દ્વારકા તમારા ભેગા આવશું ખાસ હાલો પાક્કું આપણે બધા જઈશું બધા જાશું તમે આવો દ્વારકા જવું છે જવું છે મારે લઈ જવા મમ્મી ને અમારી બે ની ઈચ્છા છે ટાઈમ મળે ને એટલે કીધું કે આપણે જાય પણ એ બાજુ નો રન વધારે થઈ જાય ને કીધું દ્વારકા જાય એમ ઓમ ધી વધી જાય ને અમારે તો ચાલો આપણે શોપિંગ તો આજે થઈ ગઈ મે એક સાડી લીધી એક મમ્મી એ લીધી બાકી બધી માસી નું માસાનું કાઈ નો આવ્યું માસાનું કાઈ નો આવ્યું એવું જોઈ માસા અમારે એવું જ છે તમારા તો બોલાય હાલો માસી આવજો આવજો જય શ્રી કૃષ્ણ હાલો માસા આવજો હા તમે પાછા ક્યાં આવ્યા પાછો આવ્યો તારા વગર ક્યાં એકલો રહ્યો પેલા લઈને હમણાં કેતા હતા હાલો હું જાઉં હવે તારા વગર અમારો ઉતાર નથી એટલે અત્યારે એવું બોલશે ને ઓ માયદા મેં કીધું આ તો હવે ગયા ઠેલા લઈને તો બસ માં ચડી ગયા છે આયરો આયરો ના ના એ તારા વગર અમારું કાઈ થાય નહીં ખુશી કેવું મમ્મી જોયું મીઠું મીઠું બોલશે અત્યારે તો મીઠું બોલે જ ને મીઠું જ બોલવાનું શ્રીખંડ ખાતો ને થોડોક એટલે મીઠું મીઠાસ હોય ને હજી હાલો આજે શું બનાવું છે સાંજ પડી ગઈ 6:30 થઈ ગયા મસ્ત મજાની ચા ભાખરી રોટલી બનાવી નાખ બસ ઓકે તો હું કઈક મારા હારું બનાવું કારણ કે મને ઈચ્છા નથી બીજું કઈક ખાવું હું વિચારી ના એવું નથી ખાવું કઈ હું વિચારીને પછી તમને હું કહું પાછું બસ થાકી ગયા શોપિંગ કરાવી કરાવી બિચારા જેન્ટ્સ થાકી જાય કે આમાં આયા થી આયા અમે લેડીઝ શું હોય કે આમ થી આમ દુકાન માં હે ને થાકી નહીં પણ તમે થાકી જાવ ઉભા ઉભા થાકી જાય કંટાળી જાવ હા ઉભા હોય જોતા બા બોલો બટા હાલો આજે ભજન ગાઈ નાખો હાલો ભજન ગાઈ આજે ગાયું નથી ને આપણે હાલો ગાઈ નાખું ગોકુળ માં ખુલ્લી દુકાન ગાઈ નાખું ગાવ ગાવ ગોકુળ માં ખુલ્લી રે દુકાન રાધા રાણી સુલે સો ગોકુળ માં ખુલ્લી રે દુકાન રાધા રાણી સુલે સો સુલે સો રાધા ચોલી હું તો ફેરીને આવી ચણિયા ચોલી
મસ્ત મજાનું ભજન ગાયું. આશીષ ને છે ને એવી ગ્રે ને એવી લાઈટ કલર ની સાડી બહુ જ ગમે, કારણ કે અત્યારે એનો ટ્રેન્ડ છે. સિમ્પલ હોય ને એવી મને સાડી ગમે, પછી આમ બહુ ભરચક સાડી હોય. જો આશીષ એને હમણાં એમ કીધું તું ને કે આપણે ચા ને ભાખરી ને એવું જ ખાવું છે, તો મેં કીધું કઈ વાંધો ને મારા હાટું પાઉંભાજી લેતા આવજો. મને કઈ બીજું ખાવાની ઈચ્છા નથી, પાઉંભાજી ની જ ઈચ્છા છે. હાલે મારે હલશે પાઉંભાજી કે પછી એક ખાતો હોય તો બધા ખાવાની હોય ને પાઉંભાજી. ના એવું કઈ નો, એવું હોય એવું હોય એવું જ હોય. પાઉંભાજી ખાતા હોય તો હું કેમ બાકી રહું? કઈ વાંધો નહીં, તો તમે અત્યારે લઈ આવો પાઉંભાજી, આપડે બહાર થી લઈ આવી ઘરે ખાઈશી મસ્ત મજાની. હવે કઈ રાંધવાનું નહીં, રાંધવાની તમે દરરોજ તો રેસીપી આતે બધું જોતા જાવ, આજે કઈ જોવાનું નહીં, આજે રજા. હાલો મુકવાસ ખાવ. હાલો ડબ્બી હાથમાં આવી ગઈ છે સાહેબ ની. એક વસ્તુ મેં નોટિસ કરી હમણાં કે આ અમે જે લાસ્ટ વિડીયો મૂક્યો ને એમાં છે ને ઓલું ચક્કર બંદર અમે કર્યું હતું, તમે લોકો નોટિસ કરજો અને જોઈજો, અને જેને નથી જોયું એ રિપીટ અમારો વ્લોગ જોઈજો. ઈ આપણે કેપ્શન નાખ્યું હતું, એમાં આપણે કેપ્શન નાખ્યું, અમારા ઘર મહેમાન આવ્યા એવું અમારા એવા હે ને. મહેમાન આવ્યા ને બા ખુશખુશાલ થઈ ગયા, એમાં તમે જોઈજો હું જીતી ગયો. અને એક કોમેન્ટ તમે લોકોએ કહી દીધી ને કે ખુશી દીદી હેલ્થી તો ખાય છે, એમ ફ્રૂટ ને એવું તો ઘડિયા ઘડિયા ખાય છે, તમે તો બ્રેડ ખાવ ભલે. કાઈ વાંધો નહીં, તમે ખુશી દીદી ની સાઈડ આપો. ના એવું નથી, સાઈડ કોઈ નથી આપતું, પણ ઈ જે હકીકત હતી એ વસ્તુ કીધી હતી કે હું છે ને ઘડિયા ઘડિયા ખાવ, કઈ પણ ખાવ, પણ હું છે ને ફ્રૂટ્સ ને હું વધારે લઈને બેઠી હોય, તો હવે ફ્રૂટ થી મને શરદી થાય તો હું મમ્મી ને એમ થયું કે માસી દ્રાક્ષ ખાઈશે એટલે લાવ લેતી આવ, એટલે મમ્મી લઈ આવ્યા, પણ માસી ને શરદી જેવું એટલે કોઈ દ્રાક્ષ ખાધી નહીં. હા એટલે હું તો હવે હું ખાતી જ નથી. તમે લોકોએ જ્યાંથી મને કીધું ને કે ખુશી દીદી આના લીધે જ તમને શરદી થતી હશે, તો મેં કીધું હવે જેના લીધે થાય નહીં, પણ આપણે ખાવું નથી. હાલો બધા પાઉંભાજી ખાવા જાઓ. પાઉંભાજી આવી ગઈ મસ્ત મજાની, ને પાઉં કડક એકદમ શેકેલા. અમે ઓલા મરચા ને તેલ વાળા નો ખાઈ, અમે આવી રીતે કડક કરેલા પાઉ બને, અને ખુશી ને ભાવે. કા ખુશી? બટર વાળા જ પાઉં ખાય અમે, ભાજી બટર વાળી ખાય, બહાર ની ખાય તો તેલ વાળી મજા નથી આવતી. બટર વાળી થોડીક મોરી થાય ને એટલે મજા આવે પપ્પા ને મમ્મી ને. હાલો આજ તો બાર ની પાઉંભાજી ખાવા, બાર ની પાઉંભાજી ખાવા. દરરોજ અમે ઘરનું બનાવેલું બોલાવીને આજે બહારનું. તો ચાલો તમારા બધાની ધૂમ ધડાકા કોમેન્ટ લઈ લઈ મસ્ત મજા. રોશની પટેલ ની કોમેન્ટ હતી કે તમારા બ્લોગ ની બીજા બધા લોકો કોપી કરે છે, તો એના વિશે તમારે શું કેવું છે? કઈ નઈ, ઓરિજિનલ ઓરિજિનલ. હા અને ઇટ્સ ઓકે, કોપી કરે તો એમાં શું થઈ ગયું છે? તમારી રીલ્સ નું પણ પેલું આવે છે કે મને વોઇસ ઓવર માં આ કરે છે, તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, ભલે ને કરતા હોય. મેં એક મને મેસેજ આવ્યો હતો, મેં એમને પણ એમ કીધું કે દીદી તમારી જો આ રીલ્સ કરે છે આવી રીતે, મેં તો કઈ વાંધો નહીં ભલે કરતા હોય. તો એક કોમેન્ટ છે સલુબેન ની કે ખુશી બેન આશીષભાઈ સાચી વાત છો, તમારા વ્લોગ જોઈને ફેસ પર સ્માઈલ આવી જાય છે,
દિલ ખુશ થઈ જાય છે. હું પણ તમારા વિડીયોઝ અને બ્લોગ જોઉં છું, મને પણ બહુ જ મજા આવે છે અને મને ખબર નથી પડતી એટલે હું કોમેન્ટ નથી કરતી. ફર્સ્ટ વાર મેં કોમેન્ટ કરી છે, થેન્ક યુ. તો એક ચંદ્રિકાબેન ની કોમેન્ટ છે કે હું ચંદ્રિકાબેન કુકાવાઉ થી દરરોજ તમને જોઉં છું, અહીં આવજો, ફરવા જવાની મજા આવશે. તો થેન્ક યુ, અને જરૂર આવશું, કુકાવાઉ સાઈડ આવશું. તો અમારે બસ ફરવું જ છે બધે, પણ નીકળાશું નથી. ટાઈમ મળશે એટલે નીકળશું. જયારે નીકળાય એમ હશે ને ત્યારે ચોક્કસ નીકળશું અમે. એક કોમેન્ટ છે ચંદા કોઠારી ની કે મસ્ત ગેમ રમી આવી, કે ઘરમાં મારી પૌત્રી એના દાદા સાથે આ ગેમ રમી અને તમારો લોક ખૂબ જ સરસ છે. થેન્ક યુ. હવે એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં છે, ક્યુટ ક્યુટ કોમેન્ટ છે અંકિતા વ્યાસ ની કે ખુશી તમારું બ્લેન્કેટ પણ તમારા જેવું ક્યુટ છે, આઈ લાઈક ઇટ. તો આ મારું બ્લેન્કેટ ડાગલા વાળું હોય ને એટલે તમને ક્યુટ લાગી ગયું છે. પણ આ બ્લેન્કેટ કે હું આવી ને તી પહેલાનું કેટલો ટાઈમ થી આયા કામ નહી મેં લીધું, કેમ કે અમે હું ક્યુટ હો ને એટલે તમને કોઈ એને જ કીધું. હો તમને તમારું નામે કોઈ નથી લીધું. મેં કહું, હું કહું, હું મારી જાતને કહું છું હું ક્યુટ હો ને એટલે મેં ક્યુટ ક્યુટ બ્લેન્કેટ લીધું હતું. કાઈ વાંધો નહીં. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં, અને લાઈક તો પહેલા કરી દેજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઈટ.